હેલો વિદ્યાર્થી મિત્રો ધોરણ એક ગુજરાતીમાં આજે આપણે એક સુંદર મજાની વાર્તા તું નાનો હું મોટો આ વાર્તા આપણે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો ગયા અઠવાડિયે મેં આ જ વાર્તાનો વિડીયો મૂક્યો હતો પરંતુ ટેકનિકલ પ્રોબ્લમના કારણે લાસ્ટ એક મિનિટનો જ વિડીયો અપલોડ થયો હતો તો એ માટે ક્ષમા ચાહું છું અને ફરીથી આજે એ વાર્તાનો વિડીયો હું તમને મોકલી આપું છું વાર્તાનું નામ છે તું નાનો અને હું મોટો હવે બાળકો તમને આ ચિત્રની અંદર શું દેખાઈ રહ્યું છે જુઓ એક રૂમમાં બહુ બધા રમકડાઓ નીચે પડ્યા છે તો ચાલો બાળકો આજે આપણે એક સુંદર મજાની વાર્તા શીખીએ ચૂલી પાસે ભાત-ભાતના રમકડા આખો દિવસ એ રમ્યા કરે રાત્રે જૂલી બધા રમકડા એક ટોપલામાં મૂકીને સુઈ જાવ સૂઈ જતી તો અહીં બાળકો આ જુલીનું ઘર છે આ જૂલીના ઘરે આ જુલી નામની છોકરી છે તેના આ બધા રમકડા છે તે શું કરતી આખો દિવસ આ બધા રમકડાઓથી રમ્યા કરતી અને રાત્રે બધા જ રમકડા ટોપલીમાં ભરીને મૂકી દેતી અને પછી સૂઈ જતી જો ટોપલીની અંદર થોડાક રમકડા દેખાઈ રહ્યા છે બાળકો તમે પણ જ્યારે રમત રમો છો ત્યારે રમત પૂરી થાય ત્યારે તમે પણ તમારા રમકડા ઠેકાણે મૂકી દો છો ને એ સારી આદત કહેવાય આપણે આપણા રમકડા રમીને એની જગ્યાએ મૂકી દેવા જોઈએ જેથી બીજા દિવસે આપણે રમીએ તો ત્યારે એ રમકડા આપણને ત્યાંથી મળી રહે તો આ જૂલી નામની છોકરી પોતાના રમકડા રાત્રે ટોપલીમાં ભરીને એક બાજુ મૂકીને સૂઈ ગઈ હવે જુઓ શું થાય છે એક રાત્રે ટોપલીમાં સળવળાટ સળવળાટ થયો થયો એટલે બાળકો એમાં કંઈક અવાજ આવ્યો રમકડાના હાથી અને રમકડાના વાંદરા વચ્ચે લડાઈ થઈ ગઈ જુઓ આ ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે ને રમકડાનો હાથી છે અને રમકડાનો વાંદરો છે આ બંને ટોપલીમાંથી રાતે બહાર નીકળીને ઝગડી રહ્યા હતા શું ઝગડી રહ્યા હતા વાંદરો કહે છે હું મોટો છું હાથી કહે છે જાજાવડી હું જ મોટો છું તું બરાબર જોઈ લે તું મારાથી નાનો છે બંને તો ન્યાય કરાવવા ગયા રમકડાની સાયકલ પાસે જુઓ આ વાંદરો અને હાથી આ બંને રમકડા એકબીજા સાથે ઝઘડ્યા એક કહે હું મોટો છું અને બીજો કહે હું મોટો છું બંને ઝઘડ્યા તેથી બંને ન્યાય કરાવવા કોની પાસે ગયા સાયકલ પાસે ગયા જુઓ બાળકો દેખાય છે ને ચિત્રમાં સાયકલ આ વાંદરો અને હાથી બંને ત્યાં જાય છે હવે સાયકલ પાસે તો ગયા પણ ત્યાં જઈને સાયકલ બેનને કહે સાયકલ બેન સાયકલ બેન હું મોટો છું કે આ હાથી મોટો છે જો વાંદરો શું કહે છે સાયકલ બેન સાયકલ બેન હું મોટો છું કે આ હાથી મોટો છે હવે સાયકલ તો મૂંઝાઈ ગઈ આમ તો હાથી જ મોટો હોય હોય ને બાળકો આપણે જોયો હશે તમે કોઈ દિવસ પ્રાણી સંગ્રહાલયમાં જોયા હશે કે હાથી કેવો હોય અને વાંદરા કેવો હોય તો વાંદરા અને હાથીમાં સૌથી મોટું કોણ દેખાય હા હાથી જ દેખાય વાંદરો નાનો લાગે પણ અહીં રમકડાની અંદર કેવું છે હાથી તો એકદમ નાનો છે અને વાંદરો મોટો છે એથી સાયકલ પણ મૂંઝાઈ ગઈ કે આમ તો હાથી મોટો હોય પણ અહીં તો વાંદરો મોટો દેખાય છે સાયકલ કંઈ નક્કી કરી શકી નહીં એટલે એને કહ્યું કે ચાલો આપણે બધા બસ પાસે જઈએ જુઓ હવે સાયકલ પણ મૂંઝાઈ કે ચાલો હવે શું જવાબ આપું હું કોણ મોટું છે તો મને પણ નથી ખબર તમારા બંને કરતાં તો હું જ મોટી છું એવું કરીને ત્રણે જણા એટલે કે વાંદરો હાથીભાઈ અને ત્રણે જણા બસ પાસે ગયા જુઓ વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર બસ દેખાઈ રહી છે ને અને આ બસ તો જુઓ એ તો વાંદરા હાથી અને સાયકલ કરતા પણ નાની છે આપણે જોઈએ છે કે બસ તો કેવડી મોટી હોય પણ અહીં તો સાયકલ મોટી લાગે છે અને બસ નાની લાગે છે ચલો જોઈએ શું થાય છે આગળ જુઓ હવે બધા જ બસ પાસે આવ્યા સાયકલ હાથી અને વાંદરો ત્રણેય બસ પાસે જવા નીકળ્યા ત્યાં જઈને જોયું તો રમકડાની બસ તો રમકડાની સાયકલ કરતાય નાની મેં કીધું ને કે સાયકલ સાયકલ મોટી લાગતી હતી જુઓ બાળકો દેખાય છે ને ચિત્રમાં અને બસ તો નાની લાગતી હતી તો વાંદરો તો ખીખી ખીખી કરતા હસી પડ્યો હસી પડ્યો કે અરે આપણે તો ન્યાય કરાવવા આવ્યા હતા કે મોટું કોણ પણ અહીં જે મોટું હતું એ જ સૌથી નાનું છે હાથીએ પૂછ્યું બસ બહેન બસ બહેન તમે અમારા બધા કરતા નાના કે મોટા હવે આગળ બસ બહેને કીધું હશે કે હું મોટી છું એટલે સાયકલ કહે જા હું મોટો છું પછી એ ચારે જણા ઝઘડ્યા પાછા હવે શું થયું હશે બસ હાથી અને વાંદરો આ જણા ગયા એરોપ્લેન એટલે કે હેલિકોપ્ટર દેખાય છે એની પાસે ગયા ત્યાં જઈને કહે અમારા ચાર માંથી સૌથી મોટું કોણ તો અહીં બાળકો તમે જુઓ હેલિકોપ્ટર પણ નાનું દેખાય છે એ તો બસ જેવડું જ છે તમે હેલિકોપ્ટર જોયું છે ને હેલિકોપ્ટર તો કેટલું મોટું હોય તો હેલિકોપ્ટર કહે તમે બધા તો નાના છો તમારા કરતા તો મોટો હું છું તો પછી વાંદરો હાથી બસ બધા હસવા લાગ્યા કે જે ચલો આપણે જેસીબી પાસે જઈએ હવે બધા જેસીબી પાસે જાય છે અને કહે છે કે અમારા બધામાં મોટું કોણ તો આમ આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌથી મોટું તો હેલિકોપ્ટર આવે આવે ને પણ અહીં ચિત્રની અંદર તો હેલિકોપ્ટર તો નાનું દેખાય છે અને જેસીબી મોટી દેખાય છે તો જેસીબી એવું કહેવા લાગી તમારા બધા કરતાં તો હું જ મોટી છું જુઓ આમ કરીને બધા જ રમકડા ઝઘડવા માંડ્યા અને અવાજ થયો અને જૂલી જાગી ગઈ પછી બધા જ રમકડાઓ ચૂપ થઈ ગયા તો બાળકો આજે આપણે એક તું નાનો હું મોટો એક સરસ મજાની બાળકો અહીં આપણે તું નાનો હું મોટો એ વાર્તા શીખ્યા બાળકો અહીં જે રમકડાના જે રંગો છે તેની વાત પણ આપણે કરી લઈએ જુઓ અહીં જે હાથી દેખાય છે તે રાખોડી રંગનો છે વાંદરો એ છીકણી રંગનો છે એટલે કે બ્રાઉન કલરનો છે અને સાયકલ જાંબુડી રંગની છે જેને આપણે ઇંગ્લિશમાં પર્પલ કલર કહીએ છીએ એના પછી બસ ઓરેન્જ અને યલો કલરની છે જેને ગુજરાતીમાં કહીશું પીળો અને કેસરી રંગની બસ છે અહીં હેલિકોપ્ટર કેસરી જાંબુડી ગ્રીન એટલે કે લીલો અને પીળો ચાર રંગનું છે અહીં જેસીબી હળદરિયા પીળા રંગની છે ટોપલીમાં પડેલા રમકડાની અંદર દડો લાલ રંગનો છે બેટ પીળા રંગનું છે રેકેટ કા કાળા અથવા તો જાંબુડી રંગનું દેખાઈ રહ્યું છે એક ટેડી બેર જે છીકણી રંગનું છે અને પોપટ લીલા રંગનો છે અને એક છોકરીને છોકરી છે એટલે કે છોકરી રૂપી એક બારબી છે જે ઢીંગલી છે જેને પર્પલ કલર એટલે કે જાંબુડી રંગનું એને પણ ફ્રોક પહેરો છે તો વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે પણ તમારી પાસે બહુ બધા રમકડા હશે તો તમારા આ રમકડાનો રંગ કયો છે અંગ્રેજીમાં તો તમને નામના તમારા ટોયઝના જે ટોઈઝ છે એના રંગને તમે ઓળખી શકતા હશો પણ તેને ગુજરાતીમાં શું કહેવાય એ પણ તમારે શીખવાનું છે તો તમારે ઘરે એ તમારા રમકડા કયા રંગના છે એ તમારે તમારા મમ્મી પપ્પા સાથે ચર્ચા કરવાની છે